नमस्कार विद्यार्थी मित्रों, श्री विवेकानंद विद्यालय हळवद यूट्यूब चैनल में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान में प्रकरण 17 में आपणे आगला विडियो में गरीबीना लक्षणों, त्यार पछी गरीबीनु मापन अने एना प्रकार, त्यार पछी आपणे अन्य मुद्दाओनी चर्चा करी। एमां आगळ आपणे जोई गया था कि ग्रामीण क्षेत्र में गरीबोमां कोण आवे अने शहरी विस्तार में गरीबीमां कोण आवे। तो गामडानी अंदर दैनिक मजूर, कामचलाव कारीगर, भिक्षु, जंगल के पहाड़ी विस्तार में छूटा कार्यकर्ता हो, एवा मजूरो, आवा अनेक लोको जे गामडामां गरीबी रेखा थी नीचे जीवन जीवी रहा है। सामे शहरी क्षेत्र में बात करिए, शहरी क्षेत्र में गरीबों में कौन आवशे? तो के घर नौकर, दैनिक मजूर, भिक्षु, चा नाश्ता के लारी के ढाबा में काम करते मजूर, फेरिया, आवा अनेक जे लोको छे के जे शहरी विस्तार में गरीबी रेखा नीचे बहु अघरु जीवन जीवी रहा है। विद्यार्थी मित्र, आपणे गरीबीना कारणों की चर्चा करीशु कि भाई गरीबी शा कारणे उभी थाय छे, गरीबी उद्भवना कारणों शू। तो आ प्रश्न तमारे चार गुण में पूछाई शके वो छे कि गरीबी एटले शू, गरीबी उद्भवना कारणों जणावो तो एनी अंदर आवी सके। तो सौथी पहला आपणे वात करी कि आपणो देश ए खेती प्रधान देश छे। देशनी अंदर 60%થી વધુ લોકો ખેતીના ધંધા વ્યવસાય સાથે જોડાયેલા છે, પણ આપણા દેશનો જે મુખ્ય ધંધો વ્યવસાય છે એ વ્યવસાયનો અપૂરતો વિકાસ થયો છે, મતલબ એના પર પૂરતું ધ્યાન આપવામાં આવેલું નથી। એટલે ખેતીમાં પૂરતો વિકાસ નહીં, સિંચાઈની પૂરતી સગવડ નહીં। દેશની અંદર આજે હજુ આઝાદી પછી 40% સિંચાઈની સગવડ થઈ છે। તો આ બધી સિંચાઈની અપૂરતી સગવડના કારણે ખેતીમાં ઉત્પાદન જે છે એ ઘટ્યું, ઉત્પાદન ઓછું આવતા ખેતીની અંદર આવક જે છે એ ઘટી, અને આવક ઘટતા સામે દેશની અંદર ખેતી એ વરસાદ આધારિત કે સિંચાઈ આધારિત છે, પણ જ્યાં વરસાદ આધારિત સગવડ એટલે કે ખેતી થાય છે ત્યાં એકવાર ખેતરમાં વાવેતર કર્યા પછી એ ઉત્પાદન લીધા પછી બહુ તો 6-8 મહિનાનો ગાળો રહે છે, બાકીના જે મહિનાઓ હોય એ દરમિયાન નવરાશના સમયમાં બીજો કોઈ વૈકલ્પિક એટલે કે ખેતી સિવાયનો બીજો કોઈ વિકલ્પ કે રોજગારીની તકો ગામડામાં હોતી નથી। એટલે એના કારણે દેશની અંદર ગરીબી ઉદ્ભવે છે। તમે જોઈ ગયા છો કે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીના જે મૂળિયા છે એ બહુ ઊંડા સુધી છે, મતલબ ગામડાની અંદર ગરીબી વધારે છે, શહેરોમાં ઓછી છે। બીજું, ગામડાની અંદર જે લોકો છે એમને રોજગારીનું જ્ઞાન નથી કે કયો કાર્ય કરવાથી એને કઈ જગ્યાએ કામ ધંધો વ્યવસાય નોકરી મળી શકશે, એટલે રોજગારીનું કોઈ જ્ઞાન નથી, એનું કોઈ શિક્ષણ ઓછું છે, એમનામાં કૌશલ્ય તાલીમ લીધેલી નથી હોતી, એટલે એના કારણે એ લોકો બહાર કામ મેળવવું તો કામ પણ મળી શકતું નથી। તો આમ આ બધી વસ્તુનો અભાવ હોવાથી ગામડાની અંદર લોકો ગરીબી જીવન જીવી રહ્યા છે। બીજું કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે ગરીબ લોકો છે એ લોકોમાં એક બધી જ્ઞાતિ પ્રથા હોય છે, ખાસ કરી વધુ એટલે કે નાત જાતના વાળા વધારે હોય છે, તો એના કારણે એ લોકો સારા એવા ધંધા વ્યવસાયમાં એને કોઈ રાખતું નથી અથવા કામ કરાવતા નથી। એટલે આ જ્ઞાતિ પ્રથા અને બીજી એ લોકોમાં પછી પરંપરાઓ રીતરિવાજો એવો હોય છે કે જેની અંદર એમનું ગજો ન હોય, એટલે કે મતલબ એમની તાકાત ન હોય, ક્ષમતા ના હોય, અને એના કરતાં વધુ ખર્ચા કરે છે, કોઈ સામાજિક પ્રસંગની અંદર, કોઈ ધાર્મિક પ્રસંગની અંદર
કે રીત રિવાજની અંદર એમનું ગજું હોય, એમની તાકાત હોય, એમની આવક હોય, એના કરતાં વધુ ખર્ચા કરે છે. અને વધુ ખર્ચા કરે એટલે દેવું વધે છે, દેવું વધી જતાં આવક સ્થિર થઈ જાય, એટલે એ શું કહેવાય, બિન ઉત્પાદકીય ખર્ચ વધે છે. તો આમ બિન ઉત્પાદકીય ખર્ચ વધવાથી દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે. આગળ વાત કરીએ નિરક્ષરતા, કે દેશની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, મતલબ સાક્ષરતા જે જોઈએ એટલા પ્રમાણમાં વધારો થઈ શક્યો નથી. એટલે એના કારણે જે અભણ લોકો છે એમનું લેભાગુ તત્વ શું કરતા હોય છે, શોષણ કરતા હોય, એમની સાથે અન્યાય કરતા હોય છે, એમને પૂરતું વેતન નહીં, પૂરતી વ્યવસ્થા નહીં, સાથે સાથે એ લોકો ભણેલા ન હોવાથી સરકાર દ્વારા ગરીબોના વિકાસ માટે કેટલીક યોજનાઓ હોય છે પણ યોજનાનો પૂરેપૂરો એ લોકો લાભ મળતો નથી અથવા પહોંચતો નથી, તો એના કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. આગળ જોઈએ સરકાર દ્વારા જે દર 5 વર્ષે 1 વર્ષે જે આર્થિક નીતિઓ ઘડવામાં આવે છે ગરીબોના વિકાસ માટે, એ નીતિઓના ઘડવરની અંદર એટલે કે ઘડતરની અંદર ગામડાનો છેવાડાનો જે માનવી છે એ માનવી સુધી એ જરૂરિયાતોની ધ્યાનમાં લેવામાં નથી આવતી, મતલબ એમના હિતની ઉપેક્ષા કરવામાં આવે છે. અને આ ઉપેક્ષા થવાથી એ લોકોને સારી સગવડ ન મળવાથી ગરીબી વધે છે. ખેતીની અંદર રોકડિયા પાકનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે, કારણ રોકડિયા પાક એ તરત જ સામે આવક અને સારું ઉત્પાદન આપતા હોવાથી રોકડિયા પાકને વધારે પ્રોત્સાહન મળ્યું છે. એટલે આજે ખેડૂત જે છે એ ખાદ્ય પાકનું ઉત્પાદન ઓછું કરે છે અથવા ઘટી જાય છે. અને ઉત્પાદન ઘટતા અનાજ કઠોળ જેવી જરૂરિયાતની વસ્તુઓ છે એની અછત થાય છે, અછત થાય એટલે વસ્તુના ભાવ વધે છે, અને ભાવ વધતા એ લોકોને બે ટાઈમનું બે ટંકનું પૂરતું ભોજન મેળવી શકતા નથી. સાથે સાથે સરકારે આર્થિક સુધારાના અમલ ઘણા બધા કર્યા છે પણ એ અમલ થતાં પરિસ્થિતિ એ બની કે ઉદ્યોગો તરફ વધુ ઝોક આપતા ગામડાનું જે અર્થતંત્ર છે એ ભાંગી પડ્યું, કારણ ખેતીની અંદર આધુનિક સાધનો આવ્યા, સગવડો આવી, એટલે જે મજૂર વર્ગને જે કામ મળતું હતું કામ પૂરું થઈ ગયું. સાથે સાથે ગામ્ય અને નાના વિસ્તારની અંદર જે કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર લઘુ ઉદ્યોગ તમને ખબર હશે કે ઘેર બેઠા નાના મોટા જે કામ ધંધા વ્યવસાય કરતા હોય, તો એ કુટીર લઘુ ઉદ્યોગ શું થઈ ગયા, ખલાસ થઈ ગયા. સાડીના કાપડના મોટા મોટા કારખાના આવી ગયા, એટલે ઘરે બેઠા જે કાપડ વણાટ થતું એ બંધ થયું. તો ગ્રામ્ય વિસ્તારમાં કુટીર લઘુ ઉદ્યોગ ખલાસ થઈ જતા એ લોકોને ગામડું છોડીને શહેરમાં અન્ય જગ્યાએ શું કરવું પડ્યું, સ્થળાંતરનું વધ્યું. સ્થળાંતર વધતા ખેતીની આવક ઘટી ગઈ, ખેતીમાં કામ બંધ થઈ ગયું, તે આવક ઘટી જતા ગરીબીનું પ્રમાણ વધ્યું. ગરીબ લોકો પૂરતી આવક ન હોવાથી, ધંધો ન હોવાથી, કાર્ય ન હોવાથી એ લોકો પાસે આવકનો સ્ત્રોત નથી, એટલે લોકો સારું શરીરને તાકાત આપે, શક્તિ આપે એવું પોષણયુક્ત આહાર ખોરાક લઈ શકતા નથી, અને એવો ખોરાક ન લેતા એ લોકો અનેક પ્રકારના રોગોનો શિકાર બને છે, અને શિકાર એટલે કે મતલબ રોગમાં ભોગ બને છે, અને એ વધતા એના ખર્ચા વધે છે, આવક સ્થિર થઈ જાય છે, દવા અને અન્ય સારવારના ખર્ચા વધી જાય છે, મતલબ દેવું વધે છે. બીજું મેં હમણાં વાત કરી એમ ખેતીમાં ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજી આવી, ફેરફાર આવ્યા, એટલે એ ગ્રામ્ય વિસ્તારની અંદર જે પરંપરાગત વારસાગત જે ધંધા વ્યવસાયો હતા, કુટીર ઉદ્યોગો, એ ભાંગી પડ્યા, લોકોમાં બેકારી વધી, અને બેકારી વધતા ગરીબીમાં વધારો થયો. વસ્તી વૃદ્ધિ થતાં જેટલા લોકોને જરૂર હોય એટલું કામ મળી શકતું નથી, વસ્તી વધારે સામે કામ ઓછું છે. બીજું દેશની અંદર મૃત્યુદર ઘટ્યો છે અને વસ્તી વધતી જાય છે, મૃત્યુનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, દેશના લોકોનું સરેરાશ આયુષ્ય વધી ગયું છે. તો આમ આ બધું થવાથી પણ ગરીબીમાં વધારો થાય છે. બીજું શ્રમની જે માંગ છે, મજૂરની કે કામની જે માંગ છે, એ માંગ જે છે એના કરતાં પુરવઠો વધારે છે, માંગ ઓછી છે.
અને માંગ ઓછી હોય અને પુરવઠો વધારે હોય ત્યારે મુશ્કેલી વધે જ. તો આમ પુરવઠો વધ્યો એટલે બેકારી વધી છે. તો આમ માંગ સામે ઉત્પાદન શું થયું? ઘટી ગયું. તો આમ ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા. ભાવ વધે એટલે લોકો, ગરીબ લોકો છે એ પોતે કોઈ પણ વસ્તુ સારી ખરીદી શકશે નહીં, એટલે એમની ખરીદ શક્તિ ઘટે. ખરીદ શક્તિ ઘટે એટલે એમનું જીવન ધોરણ બગડે, અને જીવન ધોરણ બગડે તો આ બધા કારણોના લીધે દેશની અંદર ગરીબાઈનું પ્રમાણ વધ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ પ્રશ્ન, આ મુદ્દો ખાસ તૈયાર કરવો.